રાજકોટના તબીબને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આંખના તબીબ જયેશ મોઢવાડિયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસનું માનીએ તો ડોક્ટર દર્દીને તપાસી રહ્યા હતા ત્યારે માંડણ ગોરાણીયાએ બંદૂક બતાવી ફ્લેટ ખાલી કરી દેવાની ધમકી આપી હતી. તબીબની ફરિયાદ એ ડિવિઝન પોલીસે ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. તો આ વાત ચાલુ થઈ ત્યાં સુધીમાં એમણે ગાડાગાડી ચાલુ કરી દીધી, ગાડાગાડું ચાલુ કરી અને રિવોલ્વર બતાવી અને મને મારી નાખવાની ધમકી આપી. ત્યાં સુધી કીધું કે હું જોઈ લઈશ, નીચે ઊભો છું, તું સીવધારા ખાલી કરીને જતો રહે, નહીં તો આટલી વાર લાગે. હવે અમે આપને જે બતાવવા જઈ રહ્યા છીએ તેનાથી ભલાની આંખો ચાર થઈ જશે. અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો વિડીયો જેમાં એક પરિવારની વાત છે જેના માટે માનવતા જાણે કે સાવ મરી પરવારી છે. ભુજના મિરજાપુરમાં એક પરિવાર તેના ઘરની વૃદ્ધ મહિલા માનસિક રીતે અસ્થિર હોવાથી તેને પશુઓને રાખવાના વાડામાં બાંધીને રાખે છે. આ પરિવાર તેની માનસિક રીતે અસ્થિર નિસહાય વૃદ્ધ માતાના પગમાં સાંકળો નાખી તેને બાંધીને રાખતો હતો. સોશિયલ મીડિયામાં આ મામલો ખૂબ ચગ્યા બાદ ભુજ તંત્ર હરકતમાં આવ્યું અને તેની એકાએક આંખ ખુલી. સમાજ કલ્યાણ વિભાગે બંદી બનાવાયેલી વૃદ્ધ મહિલાના ઘરે જઈ તપાસ કરી. જ્યારે સમાજ કલ્યાણ વિભાગવાળા મહિલાના ઘરે ગયા તો પહેલા તો તેના પરિવારવાળાએ તેને સરખો જવાબ ન આપ્યો, પરંતુ બાદમાં કાયદાનો ડર બતાવતા તેણે સ્વીકાર્યું કે મહિલાને બંદી બનાવીને રાખે છે. ત્યારબાદ સમાજ કલ્યાણ વિભાગ હાલ વૃદ્ધ મહિલાને સાંકળોની કેદમાંથી મુક્ત કરાવી છે અને તેની માનસિક સારવાર માટે તેને ભુજ મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ પહેલાના અને પછીના બંને દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કેવી રીતે મહિલાને સાવ નિર્દય રીતે બંદી બનાવીને રખાઈ હતી. હાલ આ મહિલાને સારવાર આપવામાં આવી રહી છે. એવી હેસિયત નથી કે એ ક્યાં લઈ જાય દવાખાના, કે દવા કરાવી શકે, મહેંગી મહેંગી દવા પહોંચે નહીં. એટલા માટે આ બિચારા બાંધીને રાખ્યું છે. બાંધી એટલા માટે રાખ્યું છે કે ક્યાંક નીકળી જાય અને ઢોરો ભેગી કે જાનવરો ભેગી ક્યાંક રખડતી હોય તો પછી મળે નો, એટલા માટે આ લોકો બિચારા એવી વ્યવસ્થા કરી છે કે બાંધી રાખી દઈએ એટલે દિવસમાં એક જગ્યા રાખી, રાતના બીજી જગ્યા રાખે. માહિતી મળતા જ અમે તરત જ હરકતમાં આવી અને તાત્કાલિક એનું લોકેશન ને બધું મીડિયાના મિત્રો પાસેથી મેળવી અને અમે એક ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં તે પૂર્ણ થયા પછી તાત્કાલિક અમે આયોજન કરી અને આજે રેસ્ક્યુ કરીને બેનને ત્યાંથી મુક્ત કરાવી. જો તમે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છો તો ચેતી જજો, તમારી એક ભૂલ અને થઈ જશે તમારા સામાનની લૂંટ. જી હા, પોલીસે રિક્ષા ચાલક બની મુસાફરોને લૂંટતા બે આરોપીની ધરપકડ કરી છે. તોસેફ હુસેન અને મોહમ્મદ હુસેન શોર્ટકટથી રૂપિયા કમાવા માંગતા હતા અને આ માટે તેમણે મુસાફરોને ટાર્ગેટ બનાવવાનો પ્લાન કર્યો. બંને ગુજરાત બહારથી મુસાફરોને રિક્ષામાં બેસાડતા અને અવાવરૂ જગ્યા લઈ જઈ લૂંટી લેતા. હાલમાંથી ઉત્તરપ્રદેશની આવેલા એક પરિવારને ગીતા મંદિરના બદલે કાગડાપીઠ વિસ્તાર લઈ જઈ માર માર્યો અને 20,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. તો આરોપીઓ પાસેથી મોબાઈલ, રોકડ રકમ અને રિક્ષાએ મળી કુલ 1.25 લાખનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે. ગરીબ હોય અને તેઓ કઈ સહારો ના લઈ શકતા હોય એવા લોકોને સ્પેસિફિક એ લોકોને ટાર્ગેટ જ બનાવતા હતા અને રિક્ષામાં બેસીને એ લોકોને ચપ્પુ બતાવે કે મારી નાખવાની ધમકી આપે અને રોકડા રૂપિયા લઈ જાય. એક તરફ જ્યાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા કરોડો રૂપિયાના ખર્ચે ખેલ મહાકુંભ જેવા તાયફાઓ થાય છે, તો બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીમાં તૈયાર થઈ રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં હોકી જેવી રાષ્ટ્રીય રમત જ વિસરાઈ ગઈ છે. 70 કરોડના ખર્ચે બની રહેલા આ કોમ્પ્લેક્ષમાં હોકી ઉપરાંત ક્રિકેટ અને બોક્સિંગ માટે પણ કોઈ ખાસ વ્યવસ્થા નથી કરવામાં આવી, ત્યારે કરોડોના ખર્ચ છતાં ખેલાડીઓને રાજ્ય બહાર રમવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એક જ કોલેજ પાસે હોકીનું ગ્રાઉન્ડ હતું, એ ગુજરાત કોલેજ, જ્યાં એક બહુ સિનિયર કોચ હતા એ ગુજરી ગયા. હાલની પરિસ્થિતિ એવી છે કે હોકી શીખવું હોય કોઈને, જે આપણી નેશનલ ગેમ છે, છતાંય કોચ નથી, એવી ફેસિલિટી નથી, મોટાભાગની કોલેજો પાસે ગ્રાઉન્ડ નથી. આજ તક કોઈ સુવિધા નહીં હૈ, 4 સાલ સે હમ લોગ ખેલ રહે ઓર ગુજરાત યુનિવર્સિટી કો રિપ્રેઝેન્ટ કર રહે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી મે, લેકિન હમકો કોઈ સપોર્ટ નહીં હૈ, કુછ ભી નહીં, કોઈ ફેસિલિટી નહીં, ઇક્વિપમેન્ટ ભી હમારે હૈ, સબ કુછ હમારા. 70 કરોડના ખર્ચ છતાં સુવિધાના અભાવથી અત્યારથી જ વિદ્યાર્થીઓ પરેશાન છે. જોકે કુલપતિ આ મામલે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે અને અન્ય જગ્યાએ આ રમતને આવરી લેવાની વાત તેઓ કરી રહ્યા છે. આજની તારીખે પણ એક ગ્રાઉન્ડ અવેલેબલ છે જેના અંદર અલગ અલગ રમતો અને સ્ટેડિયમનું આયામ છે, વિચારણા હેઠળ છે, જેમાં ક્રિકેટ, હોકી, ફૂટબોલ અને એને લગતી તમામ ગેમને આવરી લેવાશે.
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સેવાદળની બેઠક મળી. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં બેઠક મળી હતી અને અનેક મુદ્દે મંથન પણ થયું. લોકસભા ચૂંટણીમાં સેવાદળની ભૂમિકામાં પણ નક્કી કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષને જનતા વચ્ચે સંપર્ક સેતુ સેવાદળ બનશે. આ અંગે માહિતી આપતા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે આરએસએસ અને સેવાદળમાં જમીન આકાશનો ફેરફાર છે. આરએસએસ વિભાગલા પાડવાની રાજનીતિ કરે છે, જ્યારે સેવાદળ લોકોને જોડવાનું કામ કરે છે. એટલે જે સેવાદળનું આખું યંગ બ્રિગેડ એક નવી વિંગ જે અમે ઉભી કરી રહ્યા છીએ, જેમાં યુવાનો જે છે નવા પૂરા પરિવેશ સાથે એ આપને જોવા મળશે, જે યુવાનોને અનુકૂળ અને બધી જ રીતે લાગે કે ભાઈ એક સેવાદળની યંગ બ્રિગેડ છે. એક આખા નવા ડ્રેસ કોડ સાથે સેવાદળની યંગ બ્રિગેડ આવશે.